તો કેશોદમાં લુહાણા મહિલા મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં ધોરણ 1-8 ધોરણના તેજસ્વી વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. કેશોદના લુહાણા મહિલા મંડળ દ્વારા લુહાણા મહાજનવાડીમાં સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં લુહાણા મહાજન રઘુવંશી સોશિયલ ગ્રુપ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના તથા જલારામ મંદિર ગ્રુપ દ્વારા મહિલા મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારંભમાં સહભાગી બન્યા હતા. ઉપસ્થિત આગેવાનો આમંત્રિત મહેમાનોનું લુહાણા મહિલા મંડળ પ્રમુખ દીપાલીબેન દેવાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત આગેવાનો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ધોરણ 1-8 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર સાથે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. લોહાણા મહિલા મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારંભમાં લોહાણા સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ તરફથી તનમન ધનથી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હંસાબેન કાનબાર તેમજ શ્રદ્ધા દેવાણીએ આભાર વિધિ કરી હતી. ગોવિંદ હળિયા, ZS TV, કેશોદ. દેવાણી દીપાલીબેન, મહિલા શ્રી લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી લોહાણા મહિલા મંડળ કેશોદ દ્વારા આજે 1-8 ધોરણના બાળકોનું આપણે અહીંયા સન્માન રાખેલું છે. તેમાં 150 છોકરાએ ભાગ લીધેલો છે. આપણે તેનું શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરેલું છે. તેમાં શ્રી જલારામ મંદિર કેશોદ શ્રી જલારામ મંદિર, શ્રી રઘુવીર સેના સોશિયલ ગ્રુપ, શ્રી લોહાણા મહિલા મંડળ અને મહિલા મંડળ દ્વારા આપણે આયોજન કરેલું છે અને સમાજના આગેવાનોએ આમાં આપણને ખૂબ આર્થિક સહયોગ આપ્યો છે, તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય રઘુવીર. હું શ્રદ્ધા દેવાણી, મહિલા મંડળના સભ્ય દ્વારા અત્યારે ખૂબ સરસ લોહાણા મહિલા મંડળ સભ્ય દ્વારા લોહાણા મહાજનવાડીમાં શ્રી બાળકોનું સન્માન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જે અમે બહેનોએ ખૂબ તૈયારી કરીને ખૂબ સરસ રીતે આયોજન ગોઠવાયેલું છે અને સૌનો સહકાર ખૂબ સરસ રીતે મળેલો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર.